એક અઠવાડિયા પછી જ્યારે બાળકના સુન્નત કરવાનો સમય આવ્યો ત્યારે તેનું નામ ઈસુ રાખવામાં આવ્યું. મરિયમ અને યુસફ બાળકને ઈશ્વરની હજુરમાં ઉપસ્થિત કરવા સારું યરૂશલેમ લઈ આવ્યા. ધર્મસ્થાનમાં સિમિયોન નામના એક ભક્ત હતા જેમને પવિત્ર આત્માએ વચન આપ્યું હતું કે જ્યાં સુધી એઓ ખ્રિસ્તને જોઈ ન લે ત્યાં સુધી મરશે નહીં. પ્રભુ, હવે તમે તમારા દાસને તમારા વચન અનુસાર શાંતિથી બોલાવી લો. મારી આંખોએ તમારી મુક્તિને જોઈ લીધી છે. આ બાળક ઈશ્વરનો પસંદ કરેલ છે. તમને બંનેને આશીર્વાદ મળે. જ્યારે તેઓએ મૂસાના નિયમ મુજબ સર્વ ધાર્મિક કર્તવ્યો પૂરા કર્યા તો યરૂશલેમથી નાઝરેત પાછા આવ્યા. જ્યારે ઈસુ 12 વર્ષના હતા તો મરિયમ અને યુસફ તેમને પાસ્ખા પર્વ પાળવા યરૂશલેમ લાવ્યા. પાછા વળતા તેઓ એ ભ્રમમાં રહ્યા કે ઈસુ તેઓની સાથે જ છે, પણ ઈસુ યરૂશલેમમાં જ રોકાયા. તેઓ ઈસુને શોધતા શોધતા યરૂશલેમ પાછા આવ્યા અને ત્રીજે દિવસે ધર્મસ્થાનમાં વડીલો અને ધર્મગુરુઓ મધ્યે બેઠેલા દીઠા. અરે, આ કોનું બાળક છે જે આવા સવાલ પૂછે છે? તે નાઝરતનો છે. અમને હતું કે અમારી સાથે જ છે. એના ઉત્સાહ લીધે એને માફ કરો. જેટલાએ એઓના બોલ સાંભળ્યા તેઓ અચંબિત રહી ગયા. બેટા, તે અમારી સાથે આવો વર્તાવ કેમ કર્યો? તારા પિતાજી અને હું તને શોધવામાં કેટલા વ્યાકુળ હતા. તમે મને કેમ શોધતા હતા? શું તમને ખબર નહોતી મારે મારા પિતાના કામમાં લાગ્યા રહેવું જોઈએ? ઈસુ તેઓની સાથે નાઝરેત પાછા આવ્યા. એઓ જ્ઞાનમાં અને કદમાં તથા ઈશ્વર અને માણસોની પ્રસન્નતામાં વધતા ગયા.